शरमणि दर्शनम् मन्दः सरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा नन्दनमहं विचिन्तये बोलो श्रीघनिश्यामहाराजनि जय श्री श्रीहरिकृष्णमहाराजनि जय श्रीस्वामिनारायणभगवान् जय सद्गुरुदेकी जय હરિ ભક્ત જય આપણે સ્તુતિ ઉપર વાત કરતા હતા ગુજરાતની સ્ત્રી ભક્તો પાએ એવી માંગણી કરે છે એવી સ્તુતિ કરે છે મહાબળવંત માયા તમારી પદ ઉપર આપણે વિવેચન ચાલે છે એમાં જે ત્રીજી કડી સતસંગી તરા કહિ तेनो केदी अभावनया वे क्रियाय करी કે તમને ન ભોલીએ હરી દેશ કાળ અને ક્રિયાએ કરી કે તમને ન ભૂલીએ હરી કાલ આપણે જોયું કે સંયોગ પરિસ્થિતિ સારા હોય તો સત્સંગ સારો રે તો ભગવાનને પણ ભૂલી જઈએ આણંદજી સંઘેડિયા ઉપર આપણે વાત કરી હતી પણ દાદા ખાચરને આપતકાળ આવ્યો તો મહારાજને અને સંતોને ન મૂકી શક્યા હવે વિપરીત દેશકાળમાં પણ સત્સંગ ન મુકાય એના વિશે આપણે ચર્ચા કરીશું દીકરા વનાશા હેમર પૂજાશા હતા એમને ગોપાળાનંદ સ્વામી થકી સત્સંગ થયેલો હતો સત્સંગ થયો હતો તે સહજ છે કે અમુક જણાને ન ગમે તો હેમરાશાના શાહના દીકરા વનાશા અને પૂજાશાહને ગોપાળાન સ્વામી થકી સત્સંગ થયેલો એ વખતે ગોસાઈ તરફથી ખૂબ ઉપાધિ હતી બહુ એટલે બહુ ઉપાધિ હતી પણ હેમરા શાહનું વર્ચસ્વ બહુ મોટું હતું ગામમાં એટલે કોઈ બોલે નહીં કારણ કે એ આબરૂદાર વ્યક્તિ હતા એવા પ્રભાવશાળી વ્યક્તિ હતા એમનું જીવન એવું હતું એમનું વર્તન એવું હતું ખુમારી ભરેલું વર્તન હતું એટલે હેમરાશાને તો કોઈ ન કહી શકે એટલે એમની સામે તો કોઈ બોલે નહીં પણ જ્યારે આ ભૌતિક દેહ વિલીન કર્યો ધામમાં ગયા પછી તો આપણને ખ્યાલ જ છે કે એ જાય પછી તો એના દીકરા ઉપર તો ચડે કરી બેસે જ કારણ કે ભગવાનના ભક્ત હતા ગોપાળાનું સ્વામી થકી એમને સત્સંગ થયેલો હતો તો આપણે એ જાણીએ કે સહજ છે જેમને સા જે વ્યક્તિ સાધુના સમાગમમાં હોય અને જે બળિયાના યોગમાં હોય એ બળિયો એવો હોય ત્યાં તો ગોપાલ સ્વામી યોગી વર્ય એટલે સહેજે વનાશાહ પૂજા શાહના જીવનમાં એવા સદગુણોની પ્રાપ્તિ થઈ હતી હેમરાશા ધામમાં ગયા એટલે ગામના બધા લોકો આ વનાશાન પૂજાશા ઉપર ચડી ગયા અને એવી રીતે ગામમાં સંદેશો ફેલાવો કે વનાશા અને પૂજાશા ને ત્યાં કારત થઈ ને એમાં કોઈ જવું નહીં અને ભગવાનના ભક્ત ઉપર જ આવી ઉપાધિ આવતી હોય છે એટલે બધા હેમરાશાના દીકરાઓને કહે ગામવાસીઓ તમે કંઠી ઉતારી દો અને વૈષ્ણવ ધર્મ ગ્રહણ કરો તો નાતા જમવા આવશે નહીતર આ નાત જમવા આવશે નહીં તમારા પાસે બે ચોઈસ છે એક કંઠી ઉતારી અને બીજું છે વૈષ્ણવ ધર્મ તમે ગ્રહણ કરી લો તો તમારે ખેર નાત જમ નાત જમવા આવશે અન્યથા નાત જમવા નહીં આવે અને જો નાત જમવા નહીં આવે સાંભળ સાંભળ તમારા ઘેર જો નાત નહીં આવે ને તો સમાજમાં તમારી કિંમત ઘટશે કારણ કે તમારા પિતાશ્રી છે ને આબરૂદાર વ્યક્તિ હતા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા એના કારણે કોઈ ગામમાં બોલતું નહોતું અને એનો રૂહ હતો તો તમારે વિચારવાનું છે કંઠી ગ્રહણ કરી લો કે વૈષ્ણવ ધર્મ સ્વીકારી કંઠી કાઢી લો અને આ નાથ છે ને બધી એને જમવા બોલાવશે બોલાવી લો બધા તો જ આવશે નકર નહીં આવે ગમે એટલું તમે કહેશો તોય પણ નહીં આવે અને તમારે ઘેર જો નાત જમવા નહીં આવે તો બહુ ખરાબ દેખાશે અને તમારા બાપ અવગતિને પામશે તમારા બાપ અવગતિને પામશે એટલે તમારે વિચારવાનું છે બે એટલે બંને દીકરા શું કે ખબર ગામવાસીઓને બંને દીકરા એમ કહે છે ગામવાસીઓને કે સાંભળો બાપાની પ્રતિષ્ઠિત ખ્યાતિ હતી અમે જાણીએ છીએ એમની હાજરીમાં કોઈ બોલી નહોતું શકતું એ પણ અમને ખ્યાલ છે પરંતુ ભગવાનના ભોગે ભગવાનને છોડીને તમે અમને એમ કહો છો કહો છો કે કંઠી તોડી નાખો અને વૈષ્ણવ ધર્મ ગ્રહણ કરી લો તો નાત જમવા આવશે આવું તો હરગીજ જ નહીં બને આવું નહીં બની શકે અમારે તો શીર સાટે સત્સંગ છે ત્યારે નાતવાળા ગામવાસીઓ કે તો તમને નાત બહાર કાઢીશું અમે તમે જો તમારા પિતાશ્રી ધામ ધામમાં ગયા છે અને નાત જમવા નહીં આવે તો તમે કઈ સારું કામ નથી કરતા અમે તમને નાતની બહાર કાઢીશું અને નાતની બહાર તો કાઢીશું પછી તમારા જે દીકરા ને દીકરી છે ને એને કોઈની સાથે પરણાવી નહીં શકો તમે લેજો તમે કુસંગી વ્યક્તિ આવી રીતે દબાવે ભગવાનના ભક્તને આવી રીતે દબાવે પણ ભગવાનના ભક્ત ક્યારેય દબાતા નથી કારણ કે એને મહારાજનું બળ હોય છે એને ગોપાળાનંદ સ્વામી જેવા સક્ત પુરુષનું બળ હોય છે એવા अनादि મુક્તોનું બળ હોય છે એમને વનાશા પૂજાશા સાંભળો તમારે દીકરા અને દીકરીને કોઈ ન પરણાવી શકે અને પરણા વગર ના રહેશે તારા બે દીકરા હું કે ખબર વનાશા પૂજાશા બે ભાઈઓ એમ એ હેમરાશાના બંને દીકરા એમ કે છે વનાશન પૂજાશા કે દીકરા નહીં પરણે ને તો સાધુ થશે અને દીકરી નહીં પરણે ને તો સાંખ્યોગી થશે પણ અમારે તો આ સત્સંગ નહીં મેલાય જો થકરા આમની શૂરવીરતા આમનો સત્સંગ તો જો શીર સાટે પાળે છે એને હૃદયમાં કેવો મહારાજનો નિશ્ચય હશે એમણે ગોપાળન સૈના આપેલા સંસ્કાર કેવા જતન કરીને રાખે છે એ વિચારવાનું છે આપણે કે જગતની મોબદમાં ક્યાંય લેવાતા નથી અને જે ભગવાનની મોબત માં લેવાય અને જે ભગવાનમાં લેવાય ને એ ક્યારે કોઈનામાં ન લેવાય ક્યારે કોઈનામાં ન લેવાય જેના શિર ઉપર ભગવાન હોય ને

પણ અમારે તો આ સત્સંગ મૂકો નથી પછી ગામવાસીઓ છે થોડું ઢીલા થયા તો થાય ને કે આ એમ એમ નથી ચાલો આપણે તો થોડા ઢીલા પડીએ સેકન્ડ ઓપ્શન આપીએ આપણે તો સેકન્ડ ઓપ્શન આપે ગામવાસીઓ કે નાત ન જમે ત્યાં સુધી તમે ટીલું ભૂસી નાખો શું કીધું પહેલાં તો કંઠી તોડાની વાત કરી પછી બીજી વાત શું કરે છે હવે કારણ કે આવા જવાબ આપ્યા ને વનાસન પૂજા છે પછી ગામવાસી થોડા ઢીલા થયા એટલે એને ફરી કીધું કે સારું ચાલો ના તો જમે ત્યાં સુધી તમે તો ટીલું ભૂસી નાખો ત્યાં સુધી કંઠી કાઢી નાખો પછી પહેરી લેજો જો તો ખરા કુસંગીના શબ્દ તો જો કેટલું ડિસ્કાઉન્ટ આપે છે ભગવાનના ભક્તને ભગવાનના ભક્તને કેવી રીતે લોભમાં નાખે છે કુસંગે આ ડિસ્કાઉન્ટ તો જો આપે છે ભગવાનના માર્ગમાં ક્યારે ડિસ્કાઉન્ટ હોય ક્યારેય ના હોય સત્સંગમાં ક્યારે ડિસ્કાઉન્ટ નથી હોતું સત્સંગમાં ક્યારે ભાગ ત્યાગ નથી હોતો હા ભગવાન અને મોટા સત્પુરુષ કે એ વાત આખી અલગ છે પરંતુ સત્સંગની રીતિ અને નીતિ મહિમા નિશ્ચય ભગવાનને કઈ રીતે ભજવા એ તો ભગવાનના નિશ્ચયમાં ક્યારે ભાગ ત્યાગ ના હોય ના હોય ક્યારે એકવાર સત્સંગ કરો એ કરો એમાં પછી ભાગ ત્યાગ ના આવે કઈ એટલે કે નાત ન જમે ત્યાં સુધી તમે ટીલું ભૂસી નાખો અને કંઠી કાઢી લો પછી તમે પહેરી લેજો ત્યારે પૂજાશા અને વનાશા કહે છે ગમે તે થાય પણ કંઠી નીકળવાની પણ નથી અને આ તિલક ચાંદલો પણ નીકળવાનો નથી તમારથી જે બની આવે તે તમે કરી શકો છો કરી શકો છો પછી તો ગામનો ઉપદ્રવ ઘણો બધો થયો પણ સત્સંગ ન મેલ્યો ન મેલ્યો ન જ મેલ્યો અને વનાશા અને પૂજાશય બંને ભેગા થઈને મહારાજને પત્ર લખો મહારાજને પત્ર લખો અને પત્રમાં એમ લખે છે હે મહારાજ ગામવાસીઓ ખૂબ જ ઉપદ્રવ કરે છે નાતના કારણે પિતાશ્રી ધામમાં ગયા છે અને ગામવાસીઓ આવી રીતે એમને પહેલ કરે છે પણ મહારાજ અમને એ ખપે નહી તો મહારાજ તમારા આશ્રિત છીએ અમે તો તમને ભજીએ છીએ અમે તો તમારા કારણે છીએ અમારા આધાર તો તમે છો અમારી નાત કયો જાત કયો બાપ કયો માં કયો પરમાત્મા કયો બધું આપ જ છો મહારાજ મહારાજ તમે જ અમારી નાત છો સંતો એ મારી નાત છે મહારાજ આની સ્તુતિ તો જુઓ પત્રમાં લખી છે આવું છે સત્સંગમાં કે જે સત્સંગ રાખે એને મહારાજ ક્યારે પડવા નથી દેતા નથી પડવા દેતા કારણ કે એના હૃદયમાં સ્વયં મહારાજ આવીને જ કાર્ય કરતા હોય છે કાર્ય કરતા હોય છે અને વિચિત્ર સંજોગોમાં પણ ભગવાન ન ભૂલાય ને એ જ સાચી ભક્તિ એ જ સાચી ભક્તિ આ વનાશા ને જીવનમાં શું હતું દેશકાળ વિપરીત આવ્યો ગામવાસીઓ નાત બાર કાઢવા તૈયાર થયા છતાં પણ એ ભગવાનને ન ભૂલ્યા ગોપાળન સ્વામી થકી જે સત્સંગ થયેલો એ સત્સંગની રીતિ ને નીતિને ન મેલી શક્યા ને ભગવાનની ટેક રાખી કુશળ ગોરબા સત્સંગી થયા તો આખું રાજ્ય મહારાજને આપતા કહ્યું હે મહારાજ આ બધું તમારું છે હું કે મહારાજ આ બધું તમારું છે આમાં અમારું કાંઈ નથી આનું તમારે જે ઉપયોગ કરવો હોય મહારાજ એ તમે કરો આના માલિક અમે નથી મહારાજ તમે રાખો મહારાજ આમાં અમારે કઈ નથી જોતું ત્યારે મહારાજ હું કે ખબર સાંભળો આ ગધેડાનો ભાર ગધેડા ઉપાડે હો ગધેડાનો ભાર ગધેડા ઉપાડે અમે આના માટે નથી આવ્યા અહીં અને તમે પણ આની વાસના રાખતા નહીં તમે પણ આની વાસના ન રાખતા ત્યારે કુશળ ગગરોબાએ પણ

તમારી મૂર્તિ મારા અંતરમાં અખંડ દેખાય એક પળ પણ તમે ન વિસરો હે પરમાત્મા તમારા સિવાય બીજું કોઈ નથી તમે બધા આત્માની અંદર નિયમન કરો છો અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જ્ઞાન

તમે બધા આત્માની અંદર રહીને નિયમન કરો છો તમે અક્ષરમાં રહીને નિયમન કરો છો તમે પ્રકૃતિમાં રહીને નિયમન કરો છો એટલું નહીં મારા તમે કાળમાં રહીને નિયમન કરો છો પૃથ્વી આદિ સર્વ તત્વોમાં રહીને તમે નિયમન કરો છો મારા તમે મોક્ષના દાતા છો મોક્ષના દાતા છો અમે ક્યારે આમાં ન ભૈયા મહારાજ દેશકાળ વિપરીત થાય છતાં પણ મહારાજ તમે વિશ્વ વિહારી છો વિશ્વ પર શાસન કરનારા છો બસ મહારાજ આમાંથી અમારી રક્ષા કરજો અમારે તો આમાં વાસના નથી બાંધવી પણ તમે વાસના ન બાંધાવા દેતા મહારાજ કુશળ કોરબાની સ્તુતિ તો જો અને એક સાઈડ આપણને આવી રીતે હોય તો કોઈ કે ભગત આટલું ખુલ્લું છે જે કાંઈ વસ્તુ જોતું હોય લઈ જાઓ તમે કોઈ વ્યક્તિ એમ કે ભગત આ આ બધું અત્યારે મેલું છે વસ્તુ આખા ઘરની સામગ્રી છે કિચનથી લઈને બેડરૂમથી લઈને ટેકનોલોજીથી લઈને આમાંથી જે કાંઈ વસ્તુ તમારે જોતી હોય ને તમે લઈ જાઓ

કુશળ કોરબા એ કહે એટલે કહી ન માગ્યું બસ એક જ માગ્યું મહારાજ બસ આમાં અમને વાસના ન થવા દેતા અમારી બંધાય તો તમે અમારે તો અમને બંધાવા ના દેતા અમને તોડી નાખજો એમાંથી અને ભગવાનની સ્મૃતિ છે ને અને સત્પુરુષની સ્મૃતિ છે ને એક એક દેશ કાળમાં એક સરખી રહે ને ત્યારે આપણે સમજવું કે મહિમા બરાબર છે નકર આગળ જણાવ્યું હતું ને સત્સંગ સારો હોય તો દિવ્યતા આપણને લાગે પણ દેશકાળ આવે તો સત્સંગમાં વશય ને પૂજાશય ને દેશકાળ આવ્યો તો સત્સંગ અચળ રહ્યો એનું કારણ એના હૃદયમાં એવો નિશ્ચય હતો એના હૃદયમાં એવો પક્ષ હતો એના હૃદયમાં એવો સમર્પણ ભાવ હતો એના કારણે એના કારણે એને મહારાજ સિવાય અને સદગુરુ ગોપાલ સ્વામી સિવાય કોઈ બીજો કોઈ નિશ્ચય નહોતો નિશ્ચય નહોતો એને મહારાજનો અનુભવ પૂર્ણ રીતે થયેલો હતો ગોપાલ સ્વામીનો અનુભવ પૂર્ણ રીતે થયેલો હતો એટલા માટે એને દેશકાળ અસર ન થઈ શકે એટલે આપણે વિચારું કે ગમે એટલા દેશકાળ વિપરીત આવે દેશકાળ વિપરીત આવે તો શું મારી મતીમાં બીજું તો કંઈ થતું નથી ને ભગવાન પ્રત્યે સત્પુરુષ પ્રત્યે અને સંતો ભક્તો પ્રત્યે કઈ થતું નથી ને થતું એ છે જાણવા એટલી ખામી છે સત્પુરુષ અને સંતો ભક્તોને જાણવા એટલી ખામી કહેવાય ખામી કહેવાય કુશળ કોરબાની સ્તુતિ હે મહારાજ બસ અમારી આનાથી રક્ષા કરજો રક્ષા કરજો એટલા માટે ગરડા મધ્યના પચીસમા મહાર્જને કહેવું પડ્યું કે જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય તે વખતે જેવી સંત ઉપર પ્રીતિ હોય પછી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ વૃત્તિ આગી પાછી ન થાય તો સમજું કે આપણને સત્સંગ બરાબર ભજો છે જ્યારે ઘરમાં એકમ અન્ન મળતું હોય ત્યારે જેવી પ્રીતિ હોય સંત ઉપર અને જ્યારે પૃથ્વીનું રાજ્ય મળે ત્યારે પણ પૃથ્વી એક સરખી રે ને તો સમજો કે સત્સંગ બરાબર પછી છે વનાશાન પૂજાશા એમના પિતાશ્રી આબરુદાર હતા આપણે જાણીએ આગળ સુખી હતા પણ દુઃખ આવ્યું પણ તો પણ એને મહારાજ નિશ્ચય ના ગમે એટલું આપણને સુખ મળે તો પણ મહારાજ આપણા છે ગમે એટલું દુઃખ મળે તો પણ એમ મનાય આ મહારાજનો કૃપા પ્રસાદ છે કૃપા પ્રસાદ છે એવું જ્યારે મનાય ને ત્યારે સત્સંગ બરાબર થયો કહેવાય અને મોટાને સેવ્યા હોય ને અને એનો ગુણ આવ્યો હોય ને તો પણ દેશકાળ દેશકાળ ન લાગે બાકી તો ભલ ભલાને દેશકાળ લાગી જાય છે જો મોટાને સેવન મોટાનું સેવન બરાબર કર્યું હોય મોટાને જાણ્યા હોય ભગવાનને જાણ્યા હોય મોટાને જાણ્યા હોય સંતો અને હરિભક્તને જાણ્યા હોય ને તો દેશકાળ ન લાગે નકર તો આ દુનિયામાં દેશકાળ લાગે વિના ચાલે નહીં દેશકાળ લાગતા વાર ના લાગે તરત લાગી જાય તરત લાગી જાય એટલા માટે ગરડા મધ્યના પિસ્તાલીસમાં મહારાજ કહે છે ભુંડા દેશ ભૂંડા કાળ અને ક્રિયા અને સંગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની થઈ જાય છે જો ભૂંડો દેશ હોય ભૂંડો કાળ હોય અને એવો સંઘ હોય ને તો ગમે એટલી રૂઢી બુદ્ધિ હોય પવિત્ર બુદ્ધિ હોય સારી બુદ્ધિ હોય તો પલટાઈને બીજી રીતની થઈ જાય છે કારણ કે ભૂંડો દેશકાળ ભૂંડો સંગ આ ત્રણના કારણે બુદ્ધિ પલટાઈને બીજી રીતની થઈ જાય છે પરંતુ જો ભગવાનનું સેવન બરાબર કર્યું હોય અને મોટાનું સેવન બરાબર કર્યું હોય અને સંતો અને ભક્તોને મધ્યમાં રહીને બરાબર સત્સંગને પચાવ્યો હોય તો દેશકાળ ક્યારેય ન લાગે ક્યારેય ન લાગે ક્યારે લાગે કારણ કે એ જ્યારે દેશકાળના સમયે સંતો ભક્તોના સમાગમે કરીને જે બુદ્ધિ સ્થિત કરેલી હોય મહેમા સમજેલો હોય સમજણ પરિપક્વ કરેલી હોય એના કારણે એ દેશકાળને પરાસ્ત કરી શકે છે એને વિચારથી પરાસ્ત કરી શકે છે પરાસ્ત કરી શકે છે આપણે લાવ્યા તો શું અને લઈ પણ તું શું જોઈશું બધું મહારાજનું છે બધું મહારાજનું છે મહારાજ કરે છે મહારાજ કરાવે છે અને મહારાજ કરાવશે મહારાજ કરતા હતા કરતા હતા જો મહારાજનું કરતા પણ બળ હોય અને મહારાજને સર્વે ક્રિયામાં કરતા જાણીએ કરતા જાણીએ તો સર્વે ઉપાધી શાંતિ થાય શાંતિ થાય આ જે કાંઈ કરે છે એ બધું મારો મહારાજ કરે છે આ જે કાંઈ કરે છે એ અમારી જીવની કસર ટાળન અર્થે મહારાજ કરે છે બધું કરે છે કરે છે અને મહારાજની ઈચ્છા થાય મહારાજની ઈચ્છા થાય એને આપણે થોડા કંઈ બદલી શકીએ આપણી ઈચ્છા નહીં ચાલતી ઘરમાં તો ભગવાનની ઈચ્છાની તો કઈ વાત રહી ભગવાનની છંદ આપણે તોડી શકીએ ના તોડી શકીએ ના તોડી શકીએ ના તોડી શકીએ એટલા માટે મહારાજ કે પિસ્તાલીસમાં માં કે ભૂંડા દેશ અને કાળને સંઘ હોય તો ગમે એટલી રૂઢી બુદ્ધિ હોય તો પલટાની બીજી રીતે થઈ જતી હોય છે આમ ગમે તે વિપરીત દેશ કાળમાં પણ આપણી મતીમાં ફેરફાર ન થવો દેવો અને ન થાય ત્યારે સમજવું કે સત્સંગ બરાબર કર્યો કહેવાય નિરિકલ્પાનંદ કુસંગ દિનાનાથ ભટ્ટને લાગ્યો તો દિનાનાથ ભટ્ટ આગા પાછા થવા લાગ્યા દેશકાળમાં થવા લાગ્યા એટલે માટે ધ્યાન રાખવું આપણે કે મને આ મહારાજ મળ્યા છે આ મહારાજને ભજવામાં એમની ભક્તિ કરવામાં મને કાંઈ આ ઇન્દ્રિયો અંતકરના ઘાટ વધારે પડતા વિક્ષેપ તો નથી કરતા ને આ બુદ્ધિ ભગવાનના નિશ્ચયમાં આ નિશ્ચયના તો નથી કરતી ને આ મહારાજને ભજવામાં સમર્પણ ભાવમાં મારી ખામી તો નથી ને મહારાજ મારી પાસે શું કરવા માગે છે મહારાજની શું ઈચ્છા છે આ જીવ જ્યારે એવું જાણે છે ને તો જ મોક્ષના માર્ગમાં આગળ વધે છે આગળ વધે છે એટલા માટે ક્યારે કુસંગનો યોગ થાય એવા દેશનો યોગ થાય એવા કાળનો યોગ થાય એવા સંગનો યોગ થાય પણ જ્યારે પણ ત્યારે જો ભગવાનનો સંગ બરાબર હોય ભગવાનને બરાબર જાણા હોય પુરુષોત્તમ નારાયણ નિશ્ચય બરાબર હોય ને તો ખામી નરી નરી શેખજી ગોંડલમાં હતા એમને કચ્છમાં સત્સંગ કરાવવા જવાનું હતું એથી મહારાજે ઐશ્વર્ય આપેલું આપણે સૌ કોઈ જાણે છે આ પ્રસંગને કે મહારાજે એમને ઐશ્વર્ય આપેલું હતું પણ આ તો ઐશ્વર્ય જેને પચ્યા એને પચતું હોય પચતું હોય એટલે શેખજી તો એવા મોહંધ થયા ઐશ્વર્યમાં પછી તો ઐશ્વર્યમાં તો છકી ગયા અને ભગવાનને ભૂલી ગયા અને પછી દેશકાળ બદલાણો દેશકાળ સારો હતો ભગવાનને ઐશ્વર્ય આપ્યું હતું પછી દેશકાળ બદલાણો દેશકાળ બદલાણો એટલે ભગવાન જેવા તો હતા એનામાં બધા જ અને ભગવાન જેવા થઈ ગયા હતા અને બધાના અંતરમાં પ્રવેશ કરી જાય બધાની વાત કરવા જાણી જાય ભગવાનની જેમ પછી થાળ જમવા લાગ્યા ભગવાનની જેમ મુગટ પહેરવા લાગ્યા અને પછી ભગવાનની જેમ પૂજાવા લાગ્યા તો જવા લાગ્યા ભગવાન ભૂલાઈ ગયા એને પણ એમ થઈ ગયું હું ભગવાન છું મારા છે બીજો કોઈ ભગવાન નથી તો દેશકાળ સારા થયા ભગવાન જ કર્યા ભગવાન જ બધું કરી દીધું જે રીતે આણંદજી સંઘેડિયા મહારાજે સુખી કર્યા તે દર્શન જતા બંધ થઈ ગયા મહારાજ માંગરોળ ગયા છતાં પણ એ રીતે ગોંડલના શેખજી ને મહારાજે સુખી કર્યા મહારાજે દેશકાળ સારા કર્યા અને મહારાજે જ ઐશ્વરે આપું હું પણ ભગવાન છું એવું અભિમાન થઈ ગયું ભગવાનના આપેલા દેશકાળ સારા હોય અને ભગવાનના આપેલી ભગવાનની આપેલી ભક્તિ આપણામાં હોય ભગવાનની આપેલી આપણામાં ઉપાસના હોય ભગવાનની આપેલી આપણામાં કઈ પણ વસ્તુ હોય પણ દેશકાળ ગમે એટલા સાનુકૂળ હોય દેશકાળ ગમે એટલા વિપરીત હોય છતાં પણ સ્થિતિ એક સ્થિરતા ત્યારે સમજવું કે સત્સંગ બરાબર છે આનંદજી સંઘેડિયાને પણ પણ ભગવાનના દર્શન કરવાનો દર્શન કરવા જવાનો સમય પણ ન મળ્યો આવું થઈ જતું હોય છે થઈ જતું હોય છે પરમહંશો કેટલા દુઃખ પડ્યા પણ ભગવાનને ન ભૂલ્યા ક્યારે ક્યારે ન ભૂલા આપણા આદિગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી કેટલા દુઃખ કેટલા દુઃખ કેટલા દુઃખ છતાં પણ મહારાજને ન ભૂલ્યા ક્યારે ના ભૂલા સદ્ગુરુ શ્રી ગોપાળના સ્વામી કેટલા દુખ આવ્યા કેટલા દુખ આવ્યા ગુણાચિતના સ્વામી કેટલા દુઃખ આવ્યા કેટલા દુખ આવ્યા પણ મહારાજને ન ભૂલ્યા ક્યારે કારણ કે પરમહંસો પાસે શેની તાકાત હતી મહારાજની તાકાત હતી મહારાજની તાકાત હતી એનું બળ શું હતું મહારાજ નું બળ હતું શેનો નિશ્ચય હતો મહારાજનો નિશ્ચય હતો મહારાજનો નિશ્ચય હતો એક વિચારતા હીરાદાસ સાધુ હતા અને વૈરાગ્યો છે ને એને પકડીને બહુ માર્યા વૈરાગ્ય ખૂબ માર માર્યો ત્યારે આ સાધુના મુખમાંથી એક જ ઉચ્ચારણ એક શબ્દ નીકળે હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ એમ સ્તુતિ કરે એમ જ પ્રાર્થના કરે હે મહારાજ હે મહારાજ આવું જ બોલે પછી તો વૈરાગ્યો વધારે ચીપિયાઓથી વસ્ત્ર કાઢીને ડામ દીધા કે વસ્ત્ર કાઢીને ડામ દીધા અને એક જગ્યા શરીરમાં એવી ન રહેવા દીધી કે કોઈ જગ્યાએ ડામ ના હોય આખા શરીરમાં ડામ ડામ દે દીધા અને પછી તો ડામ પાકા ડામ દીધા હોય તો ડામ તો પાકે ને એ ડામ પાકા પાકેને પછી એની લોહી નીકળે પાક નીકળે પરુ નીકળે બધું નીકળે ને બધું નીકળે હવે આપણે આપણી સાથે આવું કોઈ કર્યું હોય તો આપણી સાથે આવું કોઈ કર્યું હોય તો એટલે એક શબ્દ નહીં ખમી શકતા તમે આમ છો એક શબ્દ નહીં ખમી શકતા દામની તો વાત જ હું રહી દામની તો વાત મહારાજ વખતે જે પરમહંસો કસોટી કરી છે ને મહારાજ જે હરિભક્તો કસોટી કરી છે ને એવી કસોટી તો હજી તો થઈ જ નથી અને એવી સત્સંગમાં કસોટી મહારાજ કરતા પણ નથી કરતા પણ નથી કારણ માર્યો એકી જગ્યા ડામ વિનાની ન રહેવા દીધી આ ખસે લોહી ને પરુ ને પાક ને બધું નીકળ્યા કરે પછી મહારાજ પાસે આવ્યા એ સાધુ એ સાધુ માંડ માંડ ધોતિયું પકડીને આવ્યા ધીરે ધીરે આવતા હતા કારણ કે ધોતિયું પહેરાય એવું હતું જ નહીં આખા શરીરમાં ડામ દીધે લેતા એટલે ધોતિયું પકડીને ધીરે ધીરે આવ્યા મહારાજ કે શું થયું સાધુરા શું થયું તારે આ સાધુ કે મહારાજ કંઈ નહીં બસ તમારી ઈચ્છા એ મારી ઈચ્છા તમે રાજી તો હું રાજી પછી કહેવામાં આવ્યું કેમ આટલું બધું સહન તમે કર્યું તમને કાઢી મૂકવામાં આવ્યા હતા એકળમળ કરવામાં આવ્યા હતા તો આવું કેમ કર્યું તમે આવું કેમ થવા દીધું તમને નિશ્ચય ન તૂટો કારણ કેનારા તો કેનારા હોય જ પછી મહારાજે પણ કહ્યું પછી આ સાધુ શું કહે છે જો મહારાજ કા તો તમારો નિશ્ચય હૃદયમાંથી કાઢી લો કા તો મને પંક્તિમાં પાછા બોલાવી લો મહારાજ એમને કાઢી મૂક્યા છતાં પણ એ સાધુના હૃદયમાંથી ક્યારેય નિશ્ચય મહારાજમાંથી ન ડેગો ન ડેગો મહારાજે કે મહારાજ મારો નિશ્ચય કાઢી લો કા મને પાછો પંક્તિમાં બોલાવો બોલાવી લો અને નિશ્ચય તો જુઓ દેશકાળ વિપરીત થયા પણ સત્સંગ ન મેલો મહારાજને ન મેલા પરમહંસોને ન મેલા દાદા ખાચર જેવા હરિભક્તોને ન મેલા ન મેલા એને કેટલો પાકો નિશ્ચય હશે ભગવાનને ન ભૂલી શકાય પરમહંસોને કેટલો બધો માર પડતો કેટલો બધો માર પડતો એમના માટે ઘણું બધું થયું પણ મહારાજને ચોટ્યા ને ચોટ્યા જ રહ્યા એમને બે પ્રકારના આદેશ કાળ હતા વૈરાગ્યો તરફથી એક તો બધા વૈરાગ્યો મારતા ને કૂટતા એક તો દુઃખ હતું જ અને બીજું દાજ્ય પર ડામની જેમ જ્યારે મહારાજે એકસો ચૌદ જે કડક પ્રકરણો ફેરવે ને બહુ બહુ કડક હતા આપણે જાણીએ ને તો તો આપણને ખબર જ ના રે આપણને એ બંધ કે હું આ દુનિયા ઉપર છું આ દુનિયા હું ચાલુ છું ફરું છું કઈ ખ્યાલ જ ના આવે કડક પ્રકરણો ફેરાવ્યા હતા વૈરાગ્ય ઉપાધિ કરે ઉપરથી મહારાજ કસોટી કરે ભલભલાના નિશ્ચય તૂટી જાય બલભલાના નિષ્ઠે તૂટી જાય નિષ્ઠય તૂટી જાય આ તો ભગવાન જેને ચોઇસ કરે છે ને એ જ સત્સંગમાં તરે છે સત્પુરુષની કૃપા અનહદ હોય છે ને એ જ સત્સંગમાં તરે છે અને જે સંતોને ભક્તોના મધ્યમાં પડ્યો રહે છે ને એના સમાગમમાં પડ્યો રહે છે ને અને પોતે દીન થઈને દાસ થઈને પડવે છે ત્યારે તરે છે એટલા માટે વિચારું કે આ લોકોને સત્સંગ કેવો હતો મહારાજે આપણને સુખ શીખવાડ્યું છે વચનામૃત શું કહે છે મને સત્સંગ થયો છે એ સત્સંગમાંથી મને શું શીખવા મળ્યો છે હું શું કરવા આવ્યો છું એ વિચારું હું તો એક મહારાજને ભજવા આવ્યો છું મહારાજને ભજવા સિવાય નો રાજીપો અને સંતો અને ભક્તોનો રાજીપો એ જ મારું જીવન હોવું જોઈએ એ જ મારું જીવન હોવું જોઈએ એટલું કહીને આપણે કથાને વિરામ કરીએ છીએ ઘણી મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेश्वरं भक्तिधर्मात्मजं वासुदेहं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे कञ्च्यां महाराजनीजय